નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી ખેલૈયાઓમાં ચિંતાતુર અને આગામી 3 દિવસ માટે અમદાવાદની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, તમામ સમાચારો વિશે સવિસ્તાર માહિતી મેળવી એ પહેલા જે પણ લોકો ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે ને વિનંતી કરીશ કે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે મિત્રો ચેનલના માધ્યમથી તમને દિવસભરના કામના અને મહત્વના સમાચાર મળતા રહેશે. મિત્રો, હાલ સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો તેમજ સામાન્ય વરસાદ રહેશે અને જોકે 3 દિવસ બાદ મિત્રો વરસાદની આગાહી નથી. એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય માટે હવે કોઈ પણ જાતની આગાહી નથી, પરંતુ 3 દિવસ બાદ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અમદાવાદની અંદર મેઘરાજા નવરાત્રી દરમિયાન વરસાદી રમઝટ બોલાવી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, આમાં હવામાન વિભાગની આગાહીને લઈને આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદની અંદર વરસાદ જોવા મળશે અને જે દરમિયાન સામાન્ય અને છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, ભારે વરસાદની કોઈ પણ જાતની આગાહી નથી, પરંતુ સૌરાષ્ટ્રની અંદર મિત્રો છૂટો છવાયો અને સામાન્ય પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. અમદાવાદમાં ખેલૈયાઓ માટે હવામાન વિભાગે મિત્રો માઠા સમાચાર આપ્યા છે અને હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જેને લઈને ખેલૈયાઓમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે અને નવરાત્રીના પ્રથમ દિવસે જ મિત્રો મેઘરાજાની પધરામણી થઈ હતી ત્યારે આગામી 3 દિવસ માટે મિત્રો વરસાદની આગાહી કરી છે અને આ દરમિયાન સામાન્ય અને છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. જોકે આ દરમિયાન મિત્રો ભારે વરસાદની કોઈ પણ જાતની શક્યતા નથી અને એકદમ રાહતના સમાચાર છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો તેમજ સામાન્ય પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે અને 3 દિવસ બાદ મિત્રો વરસાદની કોઈ પણ જાતની શક્યતા નથી. 3 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં મિત્રો વરસાદની કોઈ આગાહી નથી અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વરસાદ પડી શકે છે. કચ્છની અંદર મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને મિત્રો સંપૂર્ણ વિદાયના આરા ઉપર છે. મિત્રો, હાલમાં રાજ્યમાંથી સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી શકે છે અને આ દરમિયાન 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે અને અમદાવાદની અંદર મિત્રો કંઈક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે. બસ તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જો આગાહીમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે અથવા તો કોઈ પણ નવી આગાહી વિશે માહિતી મળશે તો તમને નવા વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. અને મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો.